સરેરાશ વિચલનના સૂત્ર જોયા હતા દાખલાઓ જોયા હતા અહિયાં સુધી આપણે ઓલરેડી પૂરું કરી દીધું હતું બરોબર રેડી

ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે ફરીથી કહું માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનો સરેરાશનું વર્ગોની સરેરાશ એટલે પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા મધ્યકમાંથી લીધેલ વિચલન એટલે આપણે શું લેતા હતા એક્સ માઇનસ એક્સ બાર લેતા હતા મધ્યકમાંથી લીધેલ વિચલન એક્સ માઇનસ એક્સ બાર લેતા હતા તો માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન તો તેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે તો સંકેતમાં એસ વડે દર્શાવવામાં આવે છે સંકેત સેના વડે દર્શાવવા છે કેપિટલ એસ સંકેત સેના વડે દર્શાવાય કેપિટલ એસ વડે જ્યારે પ્રમાણિત વિચલન નું માપ કોને આપ્યું હતું તો કે પ્રમાણિત વિચલનનું માપ કાલ પિયર્સને આપ્યું હતું યાદ કરો ત્રીજું હા તો આ કાલ પિયર્સને આપણને પ્રમાણિત વિચલન નું માપ આપ્યું હતું પ્રમાણિત વિચલન નું માપ કોને આપ્યું હતું કાલ પિયર્સને પ્રમાણિત વિચલન નું માપ કોને આપ્યું હતું કાલ પિયર્સને આપ્યું હતું પ્રમાણિત વિચલન કેવું માપ ગણવામાં આવે છે શ્રેષ્ઠ માપ ગણવામાં આવે છે પ્રમાણિત કેવું માપ છે શ્રેષ્ઠ સૌથી સારું સૌથી બેસ્ટ માપ જો કોઈ કહી શકાય તો એ કયું છે પ્રમાણિત વિચલન એટલે પ્રમાણિત વિચલન અને પ્રસારમાનનું શ્રેષ્ઠ માપ ગણવામાં આવે છે ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો તો પ્રમાણિક વિચલનના સૂત્રોની વાત કરીએ તો સૂત્રમાં પહેલા તો અવર્ગીકૃત માહિતી માટે બે પ્રકારના સૂત્ર રહેશે જ્યારે મધ્યક પૂર્ણાંક હોય તો આપણે સૂત્ર શું લખી શકીએ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો નો છેદમાં એન બરોબર ત્યારબાદ જો મધ્યક પૂર્ણાંક ન હોય

આપણને એવું કહે કે ટૂંકા રીત થી માહિતી થી આપણે જ્યારે મધ્યક મેળવવાનો હોય સોરી પ્રમાણિત વિચલન મેળવવાનું હોય તો સિગ્મા ડી સ્કવેર અપોન્ડ એન્ડ સિગ્મા ડી અપોન્ડ એન્ડ ઓલ સ્કવેર જ્યાં ડી આપણે મેળવી લઈશું એક્સ માઇનસ એ ડી આપણે શું મેળવીશું એક્સ માઇનસ એ કમ્પ્લીટ ત્રણ સૂત્ર આપણને ત્રણ સૂત્ર આપણને પૂછી શકે પ્રમાણિત વિચલન ને લગતા કેટલા સૂત્ર પૂછી શકે ત્રણ પ્રકારના સૂત્ર પૂછી શકે એમાં એક મધ્યક મધ્યક નો હોય અને ત્રીજું જયારે ટૂંકી રીત થી આપણે પ્રમાણિત વિચલન મેળવવાનું હોય ક્લિયર ત્યારબાદ વર્ગીકૃત અસત માહિતી માટે વર્ગમૂળમાં સિમ્પલ છે અહીંયા અવર્ગીકૃત માહિતી હોય એટલે એમાં આવૃત્તિ હોતી નથી અવર્ગીકૃત માહિતી હોય તો એમાં આવૃત્તિ હોતી નથી વર્ગીકૃત અસતત માહિતી લ્યો લ્યો કે વર્ગીકૃત સતત માહિતી એમાં સાથે શું હોય છે આવૃત્તિ હોય છે વર્ગીકૃત અસતત માહિતી હોય કે વર્ગીકૃત સતત માહિતી હોય તો એમાં શું હોય છે સાથે આવૃત્તિ હોય છે તો એને આપણે શું કરવું પડશે એપ સાથે ગુણાકાર કરવો પડશે હમ

તો કે ધારેલો મધ્ય શું કરવાનો છે બાદ કરવાનું છે એક્સ માંથી આપણે અવલોકનમાંથી ધારેલો મધ્ય શું કરવાનો બાદ કરવાનો વર્ગીકૃત અસતત માહિતી માટે વર્ગીકૃત અસતત માહિતી માટે કરીને લઈને હમ ઓકે નેક્સ્ટ એવી જ રીતે વર્ગીકૃત સતત માહિતી એટલે વર્ગ આપ્યા હોય તો વર્ગ માટે પણ એ જ રીતે થશે પણ વર્ગ માટે શું આવશે તો વર્ગ માટે પહેલા મધ્ય કિંમત લેવી પડશે એટલે સીગમાં એફ માઇનસ બાર ઓલ સ્ક્વેર ડિવાઇડ બાય એન સીગમાં એફ એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર ડિવાઈડ બાય એન હા વર્ગમાં ડી આવશે વર્ગમાં ડી આવશે હજી સમજાવો હજી બાકી છે

જો અહીંયા તમે ભાગાકાર સી કરો તો ગુણાકાર સી કરવું પડે અહીંયા બે રીતે આવી શકે ડી ઇક્વલ ટુ એક્સ માઇનસ છેદમાં સી આવી શકે અથવા ડી ઇઝ ટુ માઇનસ એ પણ આવી શકે ક્લિયર હા એટલે ભાઈ શનિ નું જે થયું હોય તું તારું ભણવાનું કામ કે શનિ નું જે થતું હોય થાય શકે પ્રમાણિત વિચલાંક જો ધ્યાન આપો એક વાક્ય ઉપર ખાસ ધ્યાન આપીએ છીએ એમ પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે જેનું સાપેક્ષ માપ પ્રમાણિત વિચલનાક છે પ્રમાણિત વિચલન કેવું નિરપેક્ષ માપ છે વિચલને કેવું માપ છે નિરપેક્ષ માપ છે જેનું માપ પ્રમાણિત વિચલનાક છે ત્યારબાદ પ્રમાણિત વિચલનનો વર્ગ કરવાથી પ્રમાણિત વિચલનનો વર્ગ કરવાથી મળતા માપને વિચરણ કહે છે જેને સંકેતમાં એસ સ્ક્વેર વડે દર્શાવાય છે જેને સંકેતમાં સેના વડે દર્શાવાય વોલ્યુમ 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 વધારો ફૂલ ફૂલ જ જ છે છે ભાઈ કઈ ધીમું નથી ટકાવારી શોધવી હોય તો ચલનાંક ટકાવારી પણ ટકાવારી અત્યારે નથી મેળવવાની અત્યારે આપણે પ્રમાણિત વિચલન ને પ્રમાણિત વિચલનાંક જ ભણીએ છીએ અત્યારે આપણે ફક્ત બે જ માપ ઉપર જઈએ છીએ પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક બરોબર પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક આપણે જ્યારે ચલનાંક જોઈશું ત્યારે એ ટકાવારી વાળો ભાગ ઉપર આપણે ફોકસ કરશું અત્યારે આપણે બે જ બાબત ઉપર ધ્યાન આપવાનું છે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક ઓકે નેક્સ્ટ આ તો બધાને ખબર જ હતી તો હજી આપણે એક સૂત્ર લખવું છે કયું તો કે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર આ નવ સૂત્ર બાદ આ નવ માંથી કોઈ પણ સૂત્ર દ્વારા આપણે પ્રમાણિત વિચલન મેળવું ત્યારબાદ આપણે શું મેળવવાનું હોય છે પ્રમાણિત વિચલનાંક શું આવશે એસ ના છેદમાં એક્સ બાર એસ ના છેદમાં શું આવશે એક્સ બાર જોઈએ અહીંયા ધ્યાન આપો સ્વધ્ય પ્રમાણિત વિચલન ને પ્રમાણિત વિચલન કઈ રીતે મળશે તો ગુણ એક્સ બરાબર

गुण एक्स बराबर चौसठ तेसठ बोतेर चौसठ त्रेस बोते छसठ सड़सठ ओगन सीतेर करोटल टोटल टोटल करो केसो त्रन टोटल छसो त्रन તો એક્સ બાર છસો ત્રણ કરો કેટલા થશે દસ નથી નવ વિદ્યાર્થીઓ છે જો અહીંયા ધ્યાન આપો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છસો ત્રણ ભાગ્યા નવ એટલે કેટલા થશે સડસઠ ગુણ સડસઠ ગુણ तो पेलो शो मेंसु एक्स मईनस एक्स बार चौसठ मईनस सड़सठ मईनस त्रेस मईनस सड़सठ माइनस चार बोतेर मईनस सड़सठ पांच मईनस सड़सठ बे अड़सठ मईनस सड़सठ एक ओग सीतेर मईनस सड़सठ बे छ मईनस सड़सठ माइनस एक सड़सठ मईनस सड़सठ जीरो

સાત પોઈન્ટ અગિયાર પણ વર્ગમૂળમાં અને વર્ગમૂળમાં સાત અગિયાર એટલે કેટલા થશે બે પોઈન્ટ ગુણ બે ગુણ ત્યારબાદ પ્રમાણિત મેળવ્યા તો પ્રમાણિત વિચલાંક આપણને પૂછ્યું નથી પણ આપણે કેટલો આવશે તો પ્રમાણિત વિચલાંક ની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર પ્રમાણિત કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બોલો કાંઈ પ્રશ્ન નહીં સુધી કમ્પ્લીટ મધ્યક કેવો હતો પૂર્ણાક સંખ્યા મધ્યક કેવો હતો પૂર્ણાંક સંખ્યા હા ત્યારબાદ જો અહીંયા ધ્યાન આપો તો કારની સંખ્યા સાત ત્રણ નવ ટોટલ આડત્રીસ ટોટલ કેટલું થશે આડત્રીસ જો એક્સ બાર મેળવીએ તો એક્સ બાર ઇઝ ના છેદમાં એન

તો હવે આ એક સતુ બને એ કેવું આવ્યું પૂર્ણાંકમાં આવ્યું નથી એટલે એનો વર્ગ કરશો સાત નો વર્ગ ઓગણપચાસ ત્રણ નો વર્ગ નવ અગિયાર નો વર્ગ એકસો એકવીસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી ટોટલ ત્રણસો ચોવીસ ટોટલ કેટલું થયું ત્રણસો આના પરથી આપણે શું મેળવવાનું થશે એસ પ્રમાણિત વિચલન શું મેળવશું પ્રમાણિત વિચલન મેળવ્ય પ્રમાણિત વિચલન અહીંયા સૂત્રમાં ખાસ ધ્યાન આપવું સૂત્રમાં ખાસ ધ્યાન આપવું વર્ગ મૂળમાં સિગ્મા એક્સ સ્વેર ડિવાઇડ બાય એન માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર વર્ગ મૂળમાં ત્રણસો ચોવીસ ભાગ્યા પાંચ માઇનસ સાત પોઈન્ટ છ નો વર્ગ ત્રણસો ચોવીસ ભાગ્યા પાંચ કરો કેટલા થશે चौसठ पॉइंट आठ चौसठ पॉइंट आठ, सात पॉइंट नो वर्ग करो सात पॉइंट नो वर्ग सत्तावन पॉइंट छोटे यस बात बाकी की तो

એસ ના છેદમાં એક્સ બાર બે પોઈન્ટ પાસઠ ના છેદમાં સાત પોઈન્ટ છ તો પ્રમાણિત વિચલના કેટલો આવશે ઝીરો પોઈન્ટ ક્લિયર હા મેળવવાનું કહ્યું નથી મેળવવાનું કહ્યું નથી પ્રમાણિત વિચલનાંક આપણને ક્યાંય મેળવવાનું કહ્યું નથી પણ આપણે મેળવી લીધું છે ઓકે હા જોઈએ નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપી છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ને પાંત્રીસ પાંચ દસ પંદર વીસ 25 30 35 આને આપણે શું લખશું 1000 રૂપિયા ત્યાર પછી થાપણદારોની સંખ્યા તો થાપણદારોની સંખ્યા 2 7 11 15 2 7 અગિયાર પંદર દસ ચાર એક ટોટલ કેટલું થશે પચાસ હવે જો આપણે પહેલું તો જ્યારે પણ પ્રમાણિત વિચલન મેળવવું હોય ને તો પહેલા એફએક્સ કરી અને મધ્યક મેળવવાનો એફએક્સ લઈને શું મેળવવાનો મધ્યક બરોબર તો પાંચ દુ દસ

તો નવસો પચાસ ભાગ્યા પચાસ એટલે કેટલા આવશે ઓગણીસ હજાર રૂપિયા કેટલા આવ્યા ઓગણીસ હજાર રૂપિયા હવે મારે પ્રમાણિત વિચલન મેળવવું છે પ્રમાણિત વિચલન મેળવવું હોય મારે બધાય સૂત્ર યાદ નથી રાખવા તો એકદમ સિમ્પલ કામ કરવાનું મારે શું યાદ રાખવું છે એફએક્સ નો સ્ક્વેર તો પહેલા મારે અહીંયા એક્સક્વેર મેળવી લેવાનું દર વખતે એક વસ્તુ યાદ રાખજો બહુ આસા નીથી કરવું હોય ને તો પહેલા એક્સક્વેર મેળવવાનો

નવસો ગુણ્યા ચાર એટલે છત્રીસો અને બારસો પચીસ કરી દો ટોટલ ટોટલ કરી દો કોને આ ત્રેવીસ ચારસો પચાસ આવ્યું હમ

ચારસો છ ઓગણીસ નો વર્ગ કેટલા થશે ઓગણીસ નો વર્ગ ઓગણીસ નો વર્ગ થશે તો એસ ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં કેટલા આવ્યા પિસ્તાલીસ અને પિસ્તાલીસ નું વર્ગમૂળ કર્યો એટલે छइट पॉइंट छर हजार रुपया छइट एक्तेर हजार रुपया थी गॉरी सर एफएक्स ने एक्स करी तो सके एफएक्स ने सीधो तुम एक्स गुणाकार कर दियो तो मिली जाए પણ આ તમારે આસાન થઈ જાય કેમ તો કે તમે એક્સ નો સ્કવેર કરી નાખ્યો હવે તમારે સીધું શું કરવાનું તો કે એક્સ ના સ્ક્વેર ને સીધું એફ સાથે ગુણી દેવાનું એક્સ ના ને સીધું શું કરી દેવાનું એક્સ એફ સાથે ગુણી દેવાનું બરોબર હમ્મ પ્રમાણિત વિચલના

આગળ વધીએ સરસ મજાનો એક દાખલો આપ્યો છે નફો આપી દીધો છે લાખ રૂપિયામાં ઝીરો દસ દસ થી વીસ વીસ થી ત્રીસ થી પચાસ નીચે કુલ અલગ દાખલામાં આપણે લખાઈ ગયું છે ગલત દાખલા મેં શું ગયા

આ આપણને એફ તો મળી ગયો હવે એક્સ લઈશું તો પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ થઈ ગયો હવે આપણે એફ કરીએ તો સાત પંચા પાંત્રીસ પંદર ગુણ્યા છ નેવું પંદર ગુણ્યા પચીસ ત્રણસો પંચોતેર પાંત્રીસ ગુણ્યા બાર ચારસો વીસ પિસ્તાલીસ ગુણ્યા દસ ચારસો પચાસ કર દો તેર પરથી આપણે મધ્યક મેળવીએ

छसो पचीस गुणिया पंदर छसो पचीस गुणिया पंदर के त्राणु पंचोतेर बार सो पचीस गुणिया बार के आ चौद हजार सात सौ

ભાગ્યા પચાસ માઇનસ સત્યાવીસ પોઈન્ટ ચાલીસ નો વર્ગ તો પિસ્તાલીસ આઠસો પચાસ ભાગ્યા પચાસ કેટલા આવશે નવસો સત્તર

નેવ્યાસી લાખ રૂપિયા પ્રમાણિત વિચલનાંક એક્સ ના તો માં એક્સ બાર બાર પોઈન્ટ નેવ્યાસી ભાગ્યા સત્યાવીસ પોઈન્ટ ચાલીસ

પંદર પંદર ત્રેવીસ બાવીસ વ્યક્તિઓ પંદર પંદર ત્રેવીસ બાવીસ પચીસ દસ પાંચ દસ પચીસ દસ પાંચ દસ ટોટલ કરીએ તો એકસો પચીસ એન સો નથી જોઈજો અહીંયા ધ્યાન આપજો એન એકસો પચીસ છે ભૂલ નો થઈ જાય હા ધ્યાન આપજો ભૂલ નો થાય એન એકસો પચીસ છે હવે જો અહીંયા ધ્યાન આપો પહેલું આપણે એક્સ લેવાનો થશે એક્સ લઈ લઈએ તો પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન પાસઠ

ત્રણસો પચીસ સાતસો પચાસ ટોટલ કુલ ટોટલ ચાર હજાર ત્રણસો પંચાણું હવે આપણે એક્સ નો સ્ક્વેર અહિયાં મેળવીએ તો પાંચ નો વર્ગ પચીસ પંદર નો વર્ગ બસો પચીસ પચીસ નો વર્ગ છસો પચીસ બારસો પચીસ

चौदह त्रीस गुणिया बारो पचीस गुणिया छवि 22. नौ सौ पचास पचीस गुणिया पचीस बेहजार पचीस गुणिया पचीस पचास सौ पचीस पंदर आ नूल लगे पंदर वाला भूल भाई पचास सौ पचीस त्रीस बसो पचास बेतालीस पचीस गुणिया पांच एकवीस भूल छता पचीस गुणिया पांच एकविश एक सौ पचीस

કરો ભાગાકાર વર્ગ મૂળમાં સિગ્મા એફેક્સ નો સ્કવેર ડિવાઈડ બાય એન માઇનસ એક્સ બાર ઓલ સ્કવેર બે લાખ ત્રણ હજાર ત્રણસો પચીસ ભાગ્યા એકસો પચીસ માઇનસ પાંત્રીસ પોઈન્ટ સોળ નો વર્ગ બે લાખ ત્રણ હજાર એકસો કરો કેટલા થશે કરો ભાગ્ય એકસો પચીસ સોળસો છવ્વીસ પોઈન્ટ છ સોળસો છવ્વીસ પોઈન્ટ છ

એટલે બાદ બાકી તો કરો હા ત્રણસો નેવું પોઈન્ટ ઓગણીસ પોઈન્ટ પંચોતેર ખોટું ઓગણીસ પોઈન્ટ છોતેર હમ ઓગણીસ પોઈન્ટ છોતેર વર્ષ

ક્લિયર તો આવી જ રીતે આપણે પ્રમાણિત ચાર દાખલા હોમવર્ક તરીકે આપણે લેક્ચર લઈશું ચલનાંક ચલનાંકના સૂત્રો ચલનાક સૂત્રો અને દાખલા સૂત્રો અને દાખલા ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ